नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में आवतो आपणो तेरमो पाठ जेनु नाम छे भारत रत्न डॉक्टर आंबेडकर, जेना लेखक छे लेखिका छे हास्यदा पंड्या। तो आज आप आ पाठनो अभ्यास करवानो छे। तो सौ प्रथम आप आ पाठ विषेनी जे माहिती आपेली छे ते जोई लईए। प्रस्तुत एकमां लेखिकाए दलितों, पीड़ितों अने स्त्री उन्नति माटे जीवन समर्पित करनार डॉक्टर भीमराव आंबेडकरना जीवन अने कार्यों टूंकमां परिचय कराव्यो छे। दलितों माटे, पीड़ितों माटे अने स्त्री उन्नति माटे पोतानुं आखुं जीवन खर्ची नाखनार डॉक्टर भीमराव आंबेडकरनो जीवनना अने तेना कार्यों आ पाठमां लेखिकाए सुंदर परिचय आप्यो छे। डॉक्टर आंबेडकरे भारतनું बंधारण घड़ी ने बंधारणना घड़वैया तरीके ख्याति मेळवी हती। आपणा देशનું જે બંધારણ છે, જે કાયદા કાનૂનોની આખી કલમો છે, એ આખું ભારતનું બંધારણ લખનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે। તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર આપણા ભારતના બંધારણના ઘડવૈયા તરીકે તેઓ ખ્યાતનામ છે। તેઓએ ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ભારત રત્ન એવોર્ડ છે, એનાથી તેમને પુરસ્કૃત કરવામાં આવેલા છે। હવે આપણે પાઠમાં આગળ વધીએ। આશરે 125 વર્ષ પહેલાંની આ ઘટના છે। ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું આખું જીવન છે એ લેખિકાએ આ પાઠમાં દર્શાવેલું છે કે તેઓનું આખું બાળપણ, તેઓનું જીવન, તે સમયનો સમાજ, તે સમયમાં સમાજમાં ચાલતી જે ગેરરીતિઓ, એ બધું જ છે એ લેખિકાએ આ પાઠ દ્વારા આપણને દર્શાવ્યું છે કે એ સમયનો સમાજ કેવો હતો। આશરે 125 વર્ષ પહેલાંની આ ઘટના છે। 125 વર્ષ પહેલાંની 125 એટલે 125 વર્ષ પહેલાંની આ ઘટના છે। 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે। 6 વર્ષનો એક નાની ઉંમરનું એક કુમળું બાળક છે કે જેણે પોતાની માતા ગુમાવી છે, જેની માતા મૃત્યુ પામી છે। તેના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। જે મિલિટરી સ્કૂલ હોય તેના જે શિક્ષક હોય એવી જ રીતના એ બાળકના પિતા રામજીભાઈ આ લશ્કરી શાળામાં પોતે શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાડમાં પિતા હાથ પસવારી રહ્યા છે। આ માતા ગુમાવનાર, માતાનું સુખ ગુમાવનાર પોતાના દીકરાના માથામાં એ પિતા અત્યારે હાથ પસવારી રહ્યા છે, એટલે તેનું માથું ખંજવાળી રહ્યા છે, તેના માથામાં હાથ ફેરવી રહ્યા છે। ચારે દિશાઓમાં એમણે જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે અને જાણે ચારે દિશાઓમાં તેને આજે અંધકાર દેખાઈ રહ્યો છે, બધે જ તેને અંધારું દેખાય છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? તેના પિતા ખૂબ જ ચિંતા કરે છે કે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? શું હું એને સંભાળી શકીશ? હું એને માતાનો પ્રેમ આપી શકીશ? શું હું એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો। થોડી જ વારમાં તેઓએ એક નિર્ણય, મક્કમ નિર્ણય કરી લીધો। નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ। પાકો વિચાર છે એના મનમાં કરી લીધો કે આ નાનકડો જે ભીમરાવ છે, એનો જે સૌથી નાનો દીકરો છે, હું એને ભણાવી અને એક સારો નાગરિક બનાવીશ। અત્યારે એની માતાને સાચી, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયા સર્પો ચાપી દીધો। હું એને ભણાવી ગણાવી અને સારો નાગરિક બનાવીશ તો જ એની માતાને સાચી અંજલિ મળશે, તેના આત્માને મુક્તિ મળશે, તેના આત્માને સાચું સુખ મળશે। અને આ આટલું કહી, આટલો વિચાર કરી અને એ પિતાએ પોતાના દીકરાને હૈયાથી ચાપી લીધો, એટલે પ્રેમથી ભેટી લીધો। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં પણ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 6 વર્ષનો એ નાનકડું બાળક બીજું કોઈ નહોતું, પણ કોણ હતું? તો કે આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા, આપણા ભારત દેશનું બંધારણ ઘડનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। એમનું મૂળ નામ ભીમરાવ, તેમનું મૂળ નામ તો ભીમરાવ હતું। માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું। તેમની માતાના નામ ઉપરથી જ
તે બાળકનું પણ નામ રાખવામાં આવ્યું હતું. તેની માતાનું નામ ભીમાબાઈ, આમ ભીમાબાઈનો દીકરો એટલે ભીમરાવ, તેને માતાના નામ ઉપરથી જ તેના દીકરાનું નામ પણ રાખવામાં આવેલું. એટલે માત્ર 6 વર્ષની ઉંમરે જ ભીમરાવના માથેથી માતાનો હાથ છે એ ઉઠી જાય છે, તેની માતા મૃત્યુ પામે છે. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. મધ્યપ્રદેશનું એક નાનકડું જે ગામડું છે મહુ, તેમાં 14 એપ્રિલે 1891ના રોજ તેમનો જન્મ થયેલો. ભીમરાવ રંગે ઘઉં વર્ણા હતા, એમનો રંગ છે એ ઘઉં જેવા રંગનો હતો. ઘઉં કેવા રંગના હોય એ આપણે જોયા જ હોય, બસ તેવો તેનો રંગ હતો. તેમનો કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાકડિયા કે જોનારને આંખ ઠરે, નાક ટચકડું પણ આખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોટ સારી પેઠે પામ્યા. ઘરમાં જે નાનું બાળક હોય તેને માતા પિતા સૌથી વધારે પ્રેમ કરતા હોય, એટલે ભીમરાવ પણ તેના પરિવારમાં સૌથી નાના હતા એટલે સૌથી વધારે માતા પિતાનો પ્રેમ તેમને મળેલો. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું, પરંતુ કમનસીબે દુર્ભાગ્યે માતાનું છે એ સુખ તેમના માથેથી છીનવાઈ ગયું અને 6 વર્ષની ઉંમરે તેમની માતાનું છે એ મૃત્યુ થઈ જાય છે. જ્યારે ભીમરાવ 6 વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થાય છે. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, એ જમાનામાં જ્ઞાતિ પ્રથા અમુક જ્ઞાતિની બોલબાલા હોય કે તેનું કરેલું જ થાય, નીચી જ્ઞાતિને કોઈ પૂછે નહીં, તેમનું વધારે પડતું અપમાન કરવામાં આવતું. એ જમાનામાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ એકદમ જોરમાં હતું. 4 વર્ગ હતા જ્ઞાતિ પ્રથામાં, શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. એમાં જે બ્રાહ્મણ વર્ગ અને ક્ષત્રિય વર્ગ તે બંનેની એ જમાનામાં ખૂબ બોલબાલા હતી અને બ્રાહ્મણ વર્ગ સૌથી ઊંચો વર્ગ ગણવામાં આવતો. તેમનો પડેલો દરેક બોલ છે એ ઝીલવામાં આવતો અને આ જે દલિત લોકો હતા તેઓનું એ જમાનામાં ખૂબ શોષણ થયેલું, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના. અને એ જમાનામાં ઊંચ નીચના ભેદભાવ પણ ખૂબ જ પાર વિનાના હતા. લોકો અત્યારે પણ આપણે હજી ગામડાઓમાં જોઈએ તો આવા ભેદભાવો છે એ જોવા મળે છે કે આ જે નીચલી જ્ઞાતિના લોકો છે જે દલિત વર્ગમાં આવે તેને અડતા લોકો એવું કહે છે કે અમે તેમને અડીએ નહીં, તેમને અડીએ તો અભડાઈએ. આવા બધા જ્ઞાતિ જાતિના ભેદભાવો છે એ જમાનામાં ખૂબ જ છે એ વધારે પ્રમાણમાં હતા, પણ આજે આ દૂષણો છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ હજુ પણ આ દૂષણો આપણા દેશમાં જોવા તો મળે જ છે. લોકો કહે છે કે આ લોકોને હું તમને સમજાવવા માટે કહું છું કે લોકો કહે છે કે આવા આ લોકોને, આ જ્ઞાતિના લોકોને અડવાથી આપણે અભડાઈએ. તો આ અભડાવવું એ શું વસ્તુ હોય? શું કંઈ માણસ કાળું પડી જાય, એને કોઈ બીમારી થઈ જાય, એનું મૃત્યુ થઈ જાય? હવે દાખલા તરીકે તમે વિચારી લો કે કોઈ માણસનું એક્સિડન્ટ થયું અને એને દવાખાને લઈ જવામાં આવે, દવાખાને લઈ જવામાં આવે, રસ્તામાં એક્સિડન્ટ થયું હોય ત્યારે એનો પરિવારનો કોઈ પણ સભ્ય ત્યાં હાજર ના હોય અને અચાનક એ માણસને લોહી ચડાવવાની જરૂર પડે, ત્યારે તો કોઈ લોકો પૂછતા નથી કે આ જે લોહીનો બાટલો ચડાવવામાં આવે છે એ આ લોહી કઈ જ્ઞાતિના માણસનું છે, આ કોઈ બ્રાહ્મણ વર્ગનું છે, કોઈ ક્ષત્રિય વર્ગનું છે કે દલિત વર્ગનું છે? અમને માત્ર બ્રાહ્મણ વર્ગનું જ લોહી ચાલશે કે ક્ષત્રિય વર્ગનું જ લોહી ચાલશે, બીજા કોઈ જ્ઞાતિના માણસનું અમે લોહી નહીં ચડાવવા દઈએ? ત્યારે તો એવું કોઈ નથી કહેતું, ત્યારે તો એ લોહીના બાટલા ઉપર લખેલું પણ નથી હોતું, તો પણ લોકો લે છે ને. તો આજે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ હજુ પણ આવા ભેદભાવો તો જોવા તો મળે જ છે. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. ભીમરાવ છે એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, પણ જ્ઞાતિના કારણે અને આવા ભેદભાવોના કારણે તેમને વારે વારે અપમાન છે એ સહન કરવું પડતું અને
આ વાતનું તેઓને ખૂબ દુઃખ થતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ સમયમાં માણસમાં કેટલી આવડત છે, માણસ કેટલો હોશિયાર છે એ જોવામાં નહોતું આવતું, પણ માણસની જ્ઞાતિ જોવામાં આવતી હતી કે એ જ્ઞાતિ એ કઈ જાતનો છે. એ વાત એને ભારી કટતી હતી અને આ વાતનું તેમને ખૂબ જ દુઃખ થતું હતું. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. ગાંધીજીએ પણ દલિતો માટે ઘણું બધું કર્યું. દલિત સમાજને તેઓએ સુધારાના માર્ગ પર ઘણો બધો લાવ્યો અને સમાજમાંથી આ જે જ્ઞાત જાતના જે ભેદભાવો છે, આ જે દૂષણો છે એને દૂર કરવા માટે ગાંધીજીએ પણ ઘણા બધા પ્રયાસો છે એ કરેલા. અને ભીમરાવે પણ મનમાં એવો વિચાર કરેલો કે એ મોટો થઈ અને આ અન્યાયનો વિરોધ કરશે અને એનો તેણે સંકલ્પ પણ કરેલો. રત્ન તે કંઈ ઢાંક્યું રહે, હીરો પોતાની ઓળખાણ આપે નહીં, એ ઓળખાય જ આવે. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. ભીમરાવ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા અને આ વાત છેટ અને તેની પ્રતિભા છેટ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સુધી પહોંચી. એટલે ગરીબ કુટુંબના આ ભીમરાવને સયાજીરાવ ગાયકવાડ છે એ ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપે છે. અને પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. સ્નાતક થયા પછી 12મું પાસ કરી અને કોલેજની પરીક્ષા પાસ કરીએ એ ડિગ્રીને સ્નાતકની ડિગ્રી કહેવાય. તો 12મું પાસ કરી અને કોલેજ પાસ કરી એટલે તેઓ સ્નાતક થયા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની પણ તક સાંપડી. સ્નાતક થયા પછી કોલેજ પાસ કર્યા પછી ભીમરાવને આગળના અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ મળી. ચોમેરે અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. આ બધા જ અંધકારમાં જાણે એક ઉજાસનું, અજવાળાનું એક કિરણ જાણે તેમને મળી ગયું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. વિદેશમાં જઈને પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. તેઓએ ભણવામાં ખૂબ જ ધ્યાન આપ્યું. પારવિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. તેઓ ખૂબ જ ગરીબ કુટુંબમાંથી હતા એટલે પાર વગરની આર્થિક તંગી હતી. એ છતાં પણ ખૂબ બચત કરી, પેટે પાટા બાંધી અને તેઓ સંદર્ભ ગ્રંથો છે, ભણવાના પુસ્તકો છે એ ખરીદતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. અને હવે તો ભીમરાવ છે એ ભીમરાવ ડૉક્ટરની ડિગ્રી છે એ મેળવી લીધી. PhD કરીએ એટલે આપણા નામની આગળ છે એ ડૉક્ટર શબ્દ લાગે એટલે PhD પૂરું કર્યું એટલે ડૉક્ટર ભીમરાવ PhD પૂરું કર્યા બાદ ભીમરાવમાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. MA PhD અને DLIT સુધીની પદવી તેમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડન જઈને કર્યો. આ બધી ડિગ્રીઓ તેમણે મેળવી. MA PhD અને DLIT સુધીની પદવી તેમણે મેળવી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડનમાં જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીએ તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. તેઓને કેવા પુસ્તકો છે એ પ્રિય હતા. જો આપણે એ વાતને જાણીએ તો આનંદની સાથે આપણે ઘણી નવાઈ પણ લાગશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા એટલે જ એમણે ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. સમયનું મૂલ્ય છે એ તેઓ સારી રીતે જાણતા. સમયને તેઓ જરા પણ વેડફતા નહીં એટલે જે ફુરસદ એટલે નવરાશનો સમય છે એ તેઓ વાંચન કરવામાં જ વ્યતીત કરતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જાય. જેવા કામમાંથી ફ્રી થાય, નવરા થાય, એવા જ તેઓ પુસ્તકોની દુકાને છે એ પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. 2000 જેટલા દુર્લભ જે ગ્રંથો છે તેમનો ડૉક્ટર ભીમરાવે સંગ્રહ કર્યો હતો.
પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી બને ન બને તો જ નવાય. ભૂખ્યા રહીને પણ તેમણે આ પુસ્તકો છે એ ખરીદેલા, અને આટલો ઊંડો અભ્યાસ કરનાર અને એમાં પણ કાયદાનો આટલો ઊંડો અભ્યાસ કરનાર વ્યક્તિ જો કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ લાગે. એટલે તેઓ કાયદાશાસ્ત્રી તો બનવાના જ હતા. ડૉક્ટર બાબા સાહેબનો એવો પુસ્તક, ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચલા લઈએ જાય. દુર્લભ પુસ્તક મેળવવા માટે માઇલો ચાલી અને તેઓ વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસી અને વાંચ્યા કરે. લાઇબ્રેરીમાં મોડે સુધી છે તેઓ બેસી રહેતા અને વાંચન કરતા રહેતા. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું, ત્યાંથી પાછા ઘરે આવી અને ઘરે આવીને પણ પાછું વાંચવાનું, આટલું તેઓને વાંચવાનું છે એ પસંદ હતું. છે ને નવાઈ ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી. ઘણા બધા સંઘર્ષો કરી, ભૂખ સહન કરી અને પુસ્તકો તેઓએ ખરીદેલા અને તેનું વાંચન કરેલું, તેમનું ફળ તો તેમને મળવાનું જ હતું. એટલે ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી જ, અને એ વાતમાં કંઈ નવાઈ પણ નથી. પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. અસ્પૃશ્યતા એટલે છૂ અછૂતના ભેદભાવ. મેં હમણાં જ કીધેલું કે આવા ભેદભાવ લોકો કહે છે કે આ નીચલી જ્ઞાતિના લોકોને અડવાથી આપણે અભડાઈએ, તો આ અભડાવવું છે એ આ જ અસ્પૃશ્યતાનો ભેદભાવ, કે તેને અડાઈને અડીએ તો અભડાઈએ. અભડાઈએ એટલે શું થાય, શું કંઈ માણસ કાળું પડી જાય કે એને કોઈ બીમારી થઈ જાય કે એને અડવાથી કંઈ માણસનું મૃત્યુ થાય, કાંઈ જ નથી થતું. આ અભડાવવું વસ્તુ શું છે મને તો એ નથી સમજાતી. એટલે આ ભેદભાવ છે એનો પણ ખૂબ જ કડવો અનુભવ છે ડૉક્ટર ભીમરાવને એ સમયે થયેલો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. એટલા સુધી તેમને કડવો અનુભવ થયો કે એમની ઓફિસનો જે પટાવાળો હતો, જેમને ડૉક્ટર ભીમરાવે જ નોકરીએ રાખેલો, એ પટાવાળો પણ તેમની સાથે ગેરવર્તન કરતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ સી કરવી. અને આ વાત તેમની 100% સાચી પણ હતી. તેઓના મનમાં આ વિચાર તો આવ્યો જ કે જો તેઓ ભણી ગણી અને આટલું ઊંચું શિક્ષણ મેળવ્યા પછી, નોકરી મેળવ્યા પછી પણ જો પોતાની જ ઓફિસમાં એક મામૂલી પટાવાળાથી પણ જો તેને અપમાનિત થવું પડતું હોય, એટલું અપમાન તેઓને સહન કરવું પડતું હોય, તો તેના બીજા તેઓની જ્ઞાતિના જે જ્ઞાતિબંધુઓ છે, તેના ભાઈઓ છે, તેના જ્ઞાતિના લોકો છે જે આર્થિક રીતે નબળા છે અને અભણ પણ છે, તો એઓને કેવી કેવી છે એ આ ગેરવર્તણૂક અથવા તો આવા દૂષણોનો સામનો કરવો પડતો હશે. આ તો સામાજિક અન્યાય કહેવાય. આ એક રીતે સામાજિક અન્યાય જ કહેવાય, કારણ કે ભગવાને દરેક માણસને સરખા જ બનાવ્યા છે. બધાને બે હાથ, એક માથું, બે પગ, બધાને વસ્તુ તો સમાન જ આપી છે. ભગવાને માણસ બનાવવામાં કોઈ ભૂલ નથી કરી કે ભેદભાવ નથી કર્યો, પણ આ બધા ભેદભાવો ઉત્પન્ન કરનાર કોણ છે, તો કે માણસ પોતે. માણસની પોતાની બનાવેલી આ વસ્તુ છે ભેદભાવ. બાકી ભગવાને તો દરેક માણસને સમાન જ બનાવ્યા છે. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ, આવા ભેદભાવો શું કામ આપણા સમાજમાં, આવા ભેદભાવો શું કામ છે. એમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. તેમણે મૂકનાયક એટલે મૂંગા નાયકનું એક પાક્ષિક એટલે કે એક છાપું, એક પત્રિકા છે એ શરૂ કરી. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. અને એ છાપામાં, એ પત્રિકામાં માત્ર લેખો કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, પણ એ માટે તેઓ કર્મશીલ પણ બન્યા. ઘણા બધા કામો પણ સમાજમાં સુધારા લાવવા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કરેલા.
20 જુલાઈ 1924ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી અને આ સંસ્થા છે એ તેમની જ્ઞાતિના દલિતો અને પીડિતો માટે આ સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. સમાજમાંથી આવા ભેદભાવો દૂર કરવાની અનેક પ્રવૃત્તિઓ છે આ સંસ્થાન દ્વારા કરવામાં આવવા માંડી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. આ સંસ્થા દ્વારા છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાને આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક સંસ્થાઓ પણ ચલાવવામાં આવી. પ્રજાનો ઉદ્ધાર થાય, માણસમાં સુધારો આવે, સમાજમાં સુધારો આવે એ માટે લોકોને ઔદ્યોગિક તાલીમ અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. શિક્ષા વગર સમાજનો ઉદ્ધાર થઈ શકતો નથી. કહેવામાં આવે છે કે ભણતર ત્રીજી આંખ છે, એટલે શિક્ષણ વગર તો સમાજનો ઉદ્ધાર, ઉત્કર્ષ કરવો શક્ય જ નથી. જો આ બધા સમાજમાંથી દૂષણો દૂર કરવા હોય તો લોકોએ શિક્ષિત થવું પડે, કારણ કે શિક્ષિત માણસ છે એ આવા ભેદભાવોમાં માનતો નથી. આ ભેદભાવો છે એ આ વર્ષોથી આપણા સમાજમાં ચાલ્યા આવે છે. જો આ ભેદભાવોને દૂર કરવા હોય તો પહેલાં તો સમાજને શિક્ષણ મળવું જોઈએ, સમાજ શિક્ષિત થવો જોઈએ, તો જ સમાજમાં સુધારો લાવી શકાય. એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા અને આ વાત છે એ ડૉક્ટર આંબેડકર છે એ સારી રીતે જાણી ગયા હતા કે જો સમાજ સુધરશે તો જ આ દલિતો અને પીડિતોની સ્થિતિ પણ જરૂર સુધરશે. જ્યાં સુધી સમાજમાં સુધારો નહીં આવે ત્યાં સુધી કાંઈ વસ્તુ કરવી શક્ય છે જ નહીં. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. સમાજમાં જેવી રીતે આ દલિત લોકોની સ્થિતિ દયનીય હતી, લોકો તેની સાથે ભેદભાવની નીતિ છે એ અપનાવતા, એવી રીતે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પણ એ સમયે ખૂબ જ દયનીય હતી, ખૂબ જ ખરાબ સ્થિતિ હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું અને આ વસ્તુ જોઈ અને ડૉક્ટર બાબા સાહેબનું હૃદય છે એ ખૂબ જ પીગળી જતું. તેઓને આ વસ્તુ જોઈ અને ખૂબ જ દુઃખ થતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. સ્ત્રીઓ માટે સમાજના એવા નકામા અને અન્યાયી કાયદા હતા કે એની તો વાત જ શું પૂછવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણનું મહત્ત્વ છે એ સમજાવવા ઘણા બધા પ્રયત્નો કર્યા. બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. બાળ લગ્નનો તેઓએ વિરોધ કર્યો. બાળક જ્યારે નાનું હોય, દીકરી 9, 8 કે 9 વર્ષની કે વધીને 10 વર્ષની હોય ત્યાં જ તેના લગ્ન છે એ કરી દેવામાં આવતા. અને અમુક સમાજમાં તો છે એ જે જૂની પ્રથાઓ હતી તે પ્રમાણે પેટે ચાંદલા કરી દેવામાં આવતા. બાળક જન્મે નહીં તેની પહેલાં જ તેના લગ્ન છે એ નિર્ધારિત કરી દેવામાં આવે. તો આવા કાયદાઓનો છે સમાજમાં આ જે ગેરરીતિઓ હતી તેનો ડૉક્ટર ભીમરાવે ખૂબ જ વિરોધ કર્યો. બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. એ સમાજમાં કોઈ સ્ત્રી, કોઈ દીકરી નાની ઉંમરે વિધવા બને, જો કોઈ કારણસર તેના પતિનું મૃત્યુ થાય તો તેને આખી જિંદગી છે એ વિધવા બની અને 4 દિવાલની વચ્ચે જ રહેવું પડતું. તે ક્યાંય બહાર જઈ ન શકે, ઘરની બહાર તે પગ પણ મૂકી શકે નહીં. 4 દિવાલ વચ્ચે જ, ઘરની 4 દિવાલમાં જ તેણે પોતાનું જીવન છે એ વિતાવવું પડતું. પછી ભલે એ દીકરી 12 વર્ષની હોય કે 13 વર્ષની હોય કે એનાથી પણ નાની ઉંમરની હોય, એ છતાં પણ તે વિધવા બને એટલે તેને આખી જિંદગી છે એ વેડફાઈ જતી. તે આખું જીવન છે એને ઘરની 4 દિવાલ વચ્ચે વિતાવવું પડતું. એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આ રીતનો પણ
આ પ્રથાનો પણ ખૂબ જ વિરોધ કર્યો અને વિધવા વિવાહનું તેમણે સમર્થન કર્યું કે આ વિધવા સ્ત્રીઓ પણ પાછા લગ્ન કરી શકે છે, સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ આંબેડકર જ હતા. સ્ત્રીને પણ પોતાનો વારસા હક મળવો જોઈએ, જેમ પુરુષ છે એ સ્ત્રી સાથે લગ્ન કરી અને દીકરો કે દીકરીને જન્મ આપી અને એ સ્ત્રી દ્વારા પોતાનો વંશ આગળ ચલાવે છે, એવી રીતના સ્ત્રીને પણ હક હોવો જ જોઈએ કે એ પણ પોતાનો વંશ છે એ દીકરા કે દીકરીને જન્મ આપી અને પોતાનો વંશ છે એ આગળ ચલાવી શકે. આને વારસા હક કહેવાય. તો સ્ત્રીને પણ પોતાનો વારસો આગળ ચલાવવાનો હક છે એવી વાત સમાજને સમજાવી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે વિધવા વિવાહને સમર્થન આપ્યું. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. ડૉક્ટર બાબા સાહેબે સૂત્ર આપેલું અને એ સૂત્ર ઘણું બધું શીખવી જાય છે. શિક્ષિત બનો, જો શિક્ષિત માણસ શિક્ષિત બને તો એ કોઈ દિવસ કોઈથી છેતરાય નહીં. સંઘર્ષ કરો, અન્યાય સામે હંમેશા સંઘર્ષ કરવો જોઈએ. અને સંગઠિત બનો, સંગઠિત બનો એટલે આપણા દેશમાં અંદરોઅંદર લોકોમાં ભાઈચારાની ભાવના રાખો, સૌ સંપીને રહો. આજે રાજા રજવાડાઓ પહેલાંના જમાનામાં સંપીને ના રહ્યા, એટલે જ અંગ્રેજો છે એ 100 વર્ષ સુધી આપણા ભારતમાં શાસન કરી ગયા. શું કામ? તો કે આપણા જે રાજા રજવાડા હતા એ બધા અલગ થલગ હતા, બધા પોતપોતાની રીતે જીવવાવાળા હતા, કોઈમાં સંપ હતો નહીં. એટલે જ અંગ્રેજો છે એ ફાવી ગયા અને ભારતને 100 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું. જો આ રાજા રજવાડાઓમાં સંપ હોત તો અંગ્રેજો છે એ ભારતમાં પોતાનું શાસન જરા પણ જમાવી શકત નહીં, અને એ અંગ્રેજોમાં એટલી તાકાત પણ નહોતી કે આટલા બધા જો રાજા રજવાડા એક થઈ જાય તો અંગ્રેજ ભારતમાં પગ પણ મૂકી શકે. પણ એ શું કામ ફાવી ગયા? તો કે રાજા રજવાડાઓમાં સંપ નહોતો, સંગઠન નહોતું, કોઈ પણ છે એ સંગઠિત નહોતા, કોઈમાં સંપ નહોતો, બધા પોતપોતાનું કરવાવાળા હતા. એટલે ભીમરાવ આંબેડકરનું આ સૂત્ર છે એ ખરેખર ગાંઠે બાંધવા જેવું છે, સમજવા જેવું છે, સાચવવા જેવું છે અને જીવનમાં ઉતાર્યા જેવું છે કે શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા, તેઓ સ્ત્રીને સન્માન આપતા અને સમાજનું છે એ ઘરેણું કહેતા કે સ્ત્રીઓ તો આપણા સમાજનું ઘરેણું છે. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપ્રદ સ્થાન આપ્યું. જે લિંગના ભેદભાવ ચાલતા સ્ત્રી વર્ગને છે એ હંમેશાથી દબાયેલો અને કચડાયેલો જ છે એ રાખવામાં આવેલો એ ભેદભાવ પણ છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સ્ત્રીઓના હિત માટે પણ કાયદા ઘડી, કાયદા પ્રધાન બન્યા બાદ સ્ત્રીઓના હિત માટે પણ કાયદા કરી, સ્ત્રીઓના હિત માટે ઘણા બધા કાયદાઓ ઘડી અને નારીને છે એ ગૌરવપ્રદ સ્થાન છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પિતાને મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. આ બધા અધિકારો સ્ત્રીઓને છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અપાવ્યા. કાયદા પ્રધાન બન્યા બાદ સ્ત્રીઓના હિત માટે તેઓએ ઘણું બધું કામ કર્યું, જેમાં સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, પહેલાંના જમાનામાં સ્ત્રીને શિક્ષણ મેળવવાનો હક નહોતો તો એને કાયદાકીય છે એ છૂટછાટ આપી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કે સ્ત્રી પણ શિક્ષણ મેળવી શકે છે. સત્તાસ્થાને પહોંચવાનો, રાજકારણમાં કે કોઈ પણ સત્તાસ્થાને છે એ સ્ત્રી ઊભી રહી શકે, કોઈ પણ સત્તા છે એ ભોગવી શકે, પોલીસમાં જઈ શકે, મામલતદાર બની શકે, કલેક્ટર બની શકે, અથવા તો રાજકારણમાં પણ સ્ત્રી છે એ જઈ શકે. આ બધા જ માર્ગો છે સ્ત્રી માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ખુલ્લા કર્યા. વિવાહ વિચ્છેદનો, વિવાહ તોડવાનો, જો તેનો પતિ તેના પર અત્યાચાર કરતો હોય તો તેનાથી છૂટાછેડા પણ તે મેળવી શકે છે, એના અત્યાચાર સહન કરવાની એને જરા પણ જરૂર નથી, એટલે છૂટાછેડા કરવાનો કાયદો.
પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો, પિતાની મિલકતમાં જેટલો દીકરાનો હક છે તેટલો દીકરીનો પણ હક છે, અને કાયદેસર રીતે દીકરી પણ જો ધારે તો પિતાની મિલકતમાંથી ભાગ મેળવી શકે છે. આ કાયદાનો ના ઘડનારા પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ હતા. પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. એ સમયના સમાજમાં સ્ત્રીને છે એ પુનઃવિવાહ કરવાનો કોઈ પણ કારણસર જો કાં તો છૂટાછેડા થયા હોય, કાં એનો પતિ છે એ મૃત્યુ પામ્યો હોય, આવા સંજોગોમાં સ્ત્રી છે એ લગ્ન કરી શકતી નહીં. તો આ કાયદાનો પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે વિરોધ કરતા સ્ત્રીને ફરી પાછા લગ્ન કરવાનો અધિકાર પણ અપાવ્યો. તો સ્ત્રી ઉદ્ધાર માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ઘણું બધું કર્યું અને સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી. સ્ત્રીઓમાં શિક્ષણની છે, શિક્ષણ સ્ત્રી વર્ગ પણ શિક્ષિત બને, શિક્ષણને ઉત્તેજન મળે, શિક્ષણને સ્ત્રીઓમાં શિક્ષણને પ્રોત્સાહન મળે એ ઈચ્છાથી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે વિદ્યાર્થિનીઓ એટલે સ્ત્રીઓને ફીમાં પણ છૂટછાટ અપાવી. આપણે જોઈએ તો સ્કૂલમાં છોકરીની ફી છે એ ઓછી હોય અને છોકરાની ફી છે એ વધારે ભરવી પડતી હોય, તો આ કાયદો પણ ડૉક્ટર ભીમરાવે ઘડેલો કે સ્ત્રી વર્ગ પણ શિક્ષિત બની શકે એ માટે સ્ત્રી પાસેથી ઓછી ફી લેવાની, એટલે લોકો છે એ દીકરીને પણ ભણાવતા થાય. પહેલાંના જમાનામાં લોકો છે એ પોતાના દીકરાઓને જ ભણાવતા, દીકરીને ભણાવતા નહીં, એટલે આ ફીમાં છે એ છૂટછાટ આપી કે જો દીકરીને ભણાવો તો એની ફી પણ છે અમે ખૂબ, જે શિક્ષા સંસ્થાનો છે એ ફી ખૂબ જ ઓછી લે છે. તો આ કાયદો પણ છે એ ડૉક્ટર ભીમરાવે જ ઘડેલો અને સ્ત્રીઓના હિત માટે, સ્ત્રીઓના કલ્યાણ માટે આ કાયદો પણ તેઓ ઘડેલો. શું કામ? તો કે સ્ત્રી વર્ગ શિક્ષિત બને તો તેના બાળકો પણ શિક્ષિત આપોઆપ તે બનાવી શકે. છાત્રાલયો બાંધવા માટે વિના મૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરી, નિધિ એટલે પૈસા એકત્ર કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી. વિના મૂલ્યે છાત્રાલયો સ્ત્રીઓ માટે તેઓએ બાંધવાની જગ્યા અપાવી અને પૈસા એકઠા કરી અને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનારા બાબા સાહેબ જ હતા. પહેલાંના જમાનામાં સ્ત્રી છે એ મતદાન કરી શકતી નહીં, પોતાનો મત છે એ આપી શકતી નહીં. તો સ્ત્રીઓ પણ પોતાનો મત આપી શકે એવો અધિકાર સ્ત્રીને અપાવવા પાછળ સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એ આપણા કાયદા પ્રધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જ હતો. તેઓએ સમાજમાંથી ઘણા દૂષણો તો દૂર કર્યા, પણ સ્ત્રીને છે એ મતદાન કરવાનો અધિકાર પણ આપ્યો. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. તેઓ કાયદાશાસ્ત્રી તો હતા જ, કાયદા પ્રધાન તો હતા જ, પણ એની પહેલાં પણ તેઓ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીની જંગમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ગાંધીજીની સાથે મળીને તેમણે પણ ઘણું બધું કાર્ય છે એ કરેલું. એમની સાથે વખતો વખત મતભેદ પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. બંનેની વિચારધારામાં થોડો ફેરફાર તો હોય જ, દર બે માણસ સરખા હોય નહીં. આવા વિચારોના ભેદને કારણે વખતો વખત બાપુ અને બાબા સાહેબ વચ્ચે ઘણા બધા છે એ મતભેદો થઈ આવતા, પણ એ છતાં પણ બાબા સાહેબ આંબેડકર ગાંધી બાપુનો ખૂબ આદર કરતા. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા. તેઓ ખાલી આર્થિક આઝાદી જ નહોતા ચાહતા કે રાજકીય આઝાદી નહોતા ચાહતા કે અંગ્રેજો ભારત છોડીને વયા જાય એટલે આપણે આઝાદી મળી ગઈ એવું નહોતું, પણ સાચી આઝાદી કોને કહેવાય કે અંગ્રેજો તો ભારત છોડીને ચાલ્યા જ જાય, પણ સમાજમાંથી આ બધા જ્ઞાતિ જાતિના જે દૂષણો છે, આ જે ભેદભાવો છે એ દૂર થઈ જાય અને લોકો શૈક્ષણિક બને,
આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે લોકો આત્મનિર્ભર બને તો જ દેશને સાચી આઝાદી મળી કહેવાય એવું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દૃઢપણે માનતા હતા અને એવી તેઓની વિચારધારા હતી. વિચાર પુરુષ ડૉક્ટર બાબાસાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. તેઓના આવા વિચારની પાછળ જો કોઈનો પ્રભાવ હોય તો તેઓ ભગવાન બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેના વિચારોને છે તેઓ અનુસરતા. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. આ મૂકનાયક સિવાયના પણ તેઓએ ત્રણ ત્રણ ચાર ચાર છે એ સમાચાર પત્રો છે એ તેઓ ચલાવતા અને સમાચાર પત્રો દ્વારા સમાજમાં સુધારો આવે તેવા તેઓ કાર્યો કરતા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આ જે અંગ્રેજી પુસ્તકો છે તેમાં પણ તેમણે પોતાના જે વિચારો છે એ વ્યક્ત કરેલા છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પખથર ડૉક્ટર બાબાસાહેબનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. આવા દેશ સુધારક, સ્ત્રી ઉદ્ધારક અને ગરીબોના બેલી અને દલિત સમાજના અગ્રણી એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અવસાન 6 ડિસેમ્બર 1956 થયું. તેઓ સ્વર્ગે સિધાવ્યા, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. પરંતુ તેઓના કાર્યો અને વિચારોને કારણે આજે પણ લોકો તેમનો ખૂબ આદર કરે છે અને એ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને 1990 આપણા દેશે મરણોત્તર એટલે મૃત્યુ બાદ ભારત રત્નના ઇકલાબથી નવાજ્યા. આ ભારત દેશના દીકરાને, આ ભારત માતાના સાચા રત્નને 1990 આપણા દેશે તેમના મૃત્યુ બાદ ભારતરત્ન એવોર્ડ છે એ અપાયો હતો. ભારતરત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. એવા ભારતરત્ન ઇકલાબથી નવાજેલા ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને સમાજ સુધારાના કાર્ય કરનાર, સ્ત્રીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરનાર, ભેદભાવોનો નાશ કરનાર અને ગરીબોના બેલી અને દલિત વર્ગના અગ્રણી એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. કારણ કે આઝાદી, જો આઝાદી મળ્યા બાદ પણ આપણા દેશમાં કોઈ કાયદાકીય વ્યવસ્થા હતી નહીં. કાયદાકીય વ્યવસ્થા ના હોય એવો દેશ છે એ સારી રીતે ચાલી શકે નહીં. એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા જો બંધારણ છે એ ઘડવામાં આવ્યું ન હોત તો આજે પણ આપણો ભારત દેશ છે એ અંગ્રેજોના ગયા પછી પણ ક્યાંય પાછળ હોત. તો તેઓ બંધારણ ઘડી અને સમાજમાં છે એ કાયદાનું પાલન કરાવ્યું અને દેશને છે એ સુસંગઠિત બનાવવામાં જો સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો છે. તો આવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો અહીંયા આ આપણો જે 13મો પાઠ છે ભારતરત્ન ડૉક્ટર આંબેડકર એ પૂર્ણ થાય છે. તો પાઠના અંતે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો આપેલા છે તો આપણે તેને જાણી લઈએ. પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા, અદમ્ય એટલે દાબી ન શકાય તેવું, જ્ઞાન યજ્ઞ જ્ઞાનરૂપી યજ્ઞ, ફુરસદ એટલે વધારાનો સમય અથવા તો નવરાસ, દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવું, પાક્ષિક એટલે દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક, ઉન્નતિ એટલે પ્રગતિ અથવા વિકાસ, આભૂષણ એટલે ઘરેણું, નિધિ એટલે ફાળો અથવા તો ખજાનો, પરિનિર્વાણ એટલે અવસાન મૃત્યુ, ઇલકાબ એટલે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન અથવા તો ચંદ્રક, મરણોત્તર એટલે મૃત્યુ પછીનું, ગુરુમંત્ર
ગુરુ દ્વારા અપાતો મંત્ર. રૂઢિપ્રયોગો જોઈ લઈએ. પગે પાંખો ફૂટવી, પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાતા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ કરવું, અત્યંત કપરું કામ કરવું. આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. તો અહીંયા આ આપણો પાઠ અને તેની સમજૂતી પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.